brought to you by V-Guard. ન્યૂઝરૂમ લાઈવ સાથે હું છું જયેશ. સૌપ્રથમ વાત ગરમીની, તો ગરમીમાં આગામી દિવસોમાં શેકાવા માટે થઈ જજો તૈયાર, કારણ કે આગામી દિવસોની અંદર હીટવેવની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સમગ્ર મામલે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર હીટવેવની આગાહી છે, જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં હીટવેવ છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠાના વિસ્તારમાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 3 દિવસ ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ રહેતા આ એલર્ટ આપવામાં આવ્યું. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા જોવાઈ રહી છે. અલર્ટ્સ કી, વોર્નિંગ્સ કી, તો ઉસમે જો હૈ અગલે 3 દિનો કે લિયે જો હૈ હીટવેવ વોર્નિંગ દી ગઈ હૈ સૌરાષ્ટ્ર रीजन के कुछ हिस्सों में, जिसमें मुख्य तौर पे पोरबंदर और भावनगर डिस्ट्रिक्ट शामिल है अगले 3 दिनों के लिए, और दीव में अगले 2 दिनों के लिए जो है हीटवेव होने के चांसेस बनते दिख रहे हैं. साथ ही साथ उसके बाद अगर हम बात करें 4th और 5th दिन के लिए, तो कोस्टल एरिया जो है सौराष्ट्र के, उसमें हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी, जिसकी वजह से.